જય ભાઈઓ, આજે આપણે જોઈશું સમુદાય સૂત્રકમી. બરાબર, સૌથી પહેલું એવું સમુદાય છે જેમાં સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે. સૌથી પહેલું સંપૂર્ણ પાચન તંત્ર ધરાવતું સમુદાય તો શરીર, બરાબર, તો કૂટ દેહ કોષથી ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતું કૃમિય પ્રાણીઓ છે. કૃમિય પ્રાણી, કૃમિ એટલે કે આપણે જેમ ગોળ બીટાઈ જતા હોય તેવા, આખા એટલે કે કૂટ દેહ કોષથી ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા કૃમિ જેવા પ્રાણીઓ છે. બરાબર, તો તેઓ મોટે ભાગે જલીય કે કેટલાક સ્થલીય અને કેટલાક પરોપજીવી, મોટે ભાગે પાણીમાં સ્થલીય એટલે કે સ્થળ ઉપર રહેતા હોય તેવા અને કેટલાક પરોપજીવી એટલે કે બીજા ઉપર જીવન ગુજારતા હોય તેવા પ્રાણીઓ. તે ગોળાકાર કે સામાન્ય ચપટા અને અંક સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. તે ગોળાકાર ચપટા સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. કેવા છે? ગોળાકાર ચપટા અને અંક સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. પાચન તંત્ર સંપૂર્ણ એટલે કે મુખ અને મળદ્વાર જોવા મળે છે. સંપૂર્ણ પાચન તંત્ર કેવું જોવા મળે છે? પાચન તંત્ર સંપૂર્ણ જોવા મળે છે. અત્યાર સુધી આપણે જેટલા સમુદાય જોઈએ તો તેની અંદર પાચન તંત્ર અપૂર્ણ જોવા મળતું હતું, એટલે કે ખાલી મુખ જ જોવા મળતું હતું, મળદ્વાર જોવા મળતો નહીં. જ્યારે આની અંદર મુખ અને મળદ્વાર બંને જોવા મળે છે. બરાબર, ત્યાર પછી આવે ઉત્સર્જન. શાખિત ઉત્સર્જન નલિકા દ્વારા થાય છે. બરાબર, વિવિધ પ્રકારની નલિકાઓ આવેલી હોય છે, શાખિત એકબીજામાંથી એક એક જોઈન્ટ થઈને આવેલી હોય છે, જે શાખિત ઉત્સર્જન નલિકાઓ દ્વારા છે. પ્રજનન તંત્ર લિંગભેદ જોવા મળતો નથી. હું નહીં જોવા મળતો લિંગભેદ, નર અને માદા કરતાં બરાબર આપણે લિંગભેદ જોવા મળે. બરાબર, એટલે કે લિંગભેદ જોવા મળે એટલે કે નર અને માદા જુદા જુદા જોવા મળે. નર અને નર માદા કરતાં નાના હોય. બરાબર, એટલે માદા નહીં, આપણે કરમિયાની વાત કરું, કરમિયા. બરાબર, તો કરમિયામાં માદાની લંબાઈ વધારે ને નરની લંબાઈ નાની હોય, એટલે આ રીતેનું હોય. આજ મોટું હોય તે માદા ને નાનું હોય તે નર. બરાબર, આપણે નાના પોયરા લોકોને, નાના બાળકોને આપણે જ્યારે જોઈએ ને ત્યારે એને કરવાટ પીવડાવવામાં આવે, કારણ કે એ લોકો ગયેલી વસ્તુ અને ધૂળમાં રમતાય તે વધુ ખાતાય, જેથી એ લોકોને પેટમાં દુખાવો વધારે થાય. શું થાય? પેટમાં દુખાવો, જેથી એને કરવાટ પાવવામાં આવે. કેમ? એના શરીરની અંદર કરમિયા નામનું જીવ, કરમિયું જે કહીએ ને આપણે, તે અંદર હોય, જેથી તે શું કરે? નુકસાન પહોંચાડે છે. હું કરમિયું જે છે તે શરીરની અંદર નુકસાન પહોંચાડે છે. બરાબર, લિંગભેદ જોવા મળે નહીં, એ જોવા મળે છે. નર અને માદા જુદા જુદા જોવા મળે છે. બરાબર, તો નર અને માદા જુદા જુદા, તેમાં નરની લંબાઈ માદાની લંબાઈ કરતાં નાની, માદાની લંબાઈ મોટી ને નરની લંબાઈ નાની જોવા મળે છે. બરાબર, એની અંદર પ્રજનનમાં લિંગભેદ જોવા મળે, નર અને માદા જુદા, નર માદા કરતાં નાના હોય એટલે મોટા જોવા મળે માદા. અંતઃફલન વિકાસ માટે મોટે ભાગે સીધો એટલે કે જેમાં બાળ સ્વરૂપમાં પુખ્ત પ્રાણી જોવા થઈ જાય છે. નાનલા હોય ને, જાણે કે બાળક હોય, આપણે કેમ ત્રણ અવસ્થા આવે, બાળપણ પછી તરુણાવસ્થા, કિશોરાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આપણે એમ આવી રીતના વિભાજિત કરીએ, એ લોકોનું બાળ્યાવસ્થાને જ એને પુખ્ત અવસ્થા ગણી લેવામાં આવે છે. જેવું મોટું થાય તેવું જ એને પુખ્ત ગણી લેવામાં આવે છે, એટલે કે બાળ સ્વરૂપને જ પુખ્ત અવસ્થા થઈ જાય છે. બરાબર, એના ઉદાહરણ તરીકે કરમિયું, વાવચેરિયા, બરાબર, ફાઇલેરિયલ કૃમિ. બાબા, આપણા અમુકની અંદર તમે હાથીપગાનું નામ સાંભળ્યું હોય, હાનું, હાથીપગા, તો આ વાઉચેરિયા એટલે કે ફાઇલેરિયલ કૃમિ દ્વારા આપણને હાથીપગો રોગ થાય છે. એટલે કે એક પગ જે આપણો હોય તે મોટો જાડો હાથી જેવો દેખાય, તેથી એને શું કહેવામાં આવે? હાથીપગો કહેવામાં આવે છે. બરાબર, આપણે ઘણા બધા ગોળ, અને બીજું સૂત્રકૃમિનું બીજું એક નામ છે ગોળ કૃમિ. શું કહેવામાં આવે? ગોળ કૃમિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બરાબર, આ વાવચેરિયા જે છે ને હાથી પગા માટે થતો જવાબદાર પ્રાણી સજીવ છે. બરાબર, કરમી આપણે પેટમાં દુખાવો કરે, નાના બાળકને મોટે ભાગે પેટમાં દુખાવો કરે. બરાબર, પેટમાં દુખાવો કરે છે. બરાબર, હાથી પગો એન, આપણા મનુષ્યમાં આની અંદર કયા કયા રોગો થઈ શકે તો એન્ટરબિએસિસ, સ્વિમક્યુમેસિસ, એક્રેસિસ, લિમ્કેસિસ, બરાબર, વારો, ડેકનક્યુમેસિસ, હાથી પગો, આ બધા રોગો થાય છે. બાબા, આ બધા નીટ માટેનું કામનું છે. હાથી પગો, એન્સાક્લોરસમા, ડ્યુનાળાલી, એન્ટેરોલિયસિસ, વર્મિક્યુલિયસિસ, એડ્રેસિસ, લ્યુકોલાઇસિસ ડિસીસ, વારો, આ બધા એ હાથી પગાના અથવા તો બીજા મનુષ્યમાં થતા રોગો છે.
બરાબર. અને સમુદાય સૂત્રકૃમિનું બીજું નામ છે ગોળકૃમિ, અથવા તો આપણે સૂત્રકૃમિ કહીએ કે બરાબર. પછી તે કુટદેહ કોષથી ત્રિગર્ભસ્તરીય દ્વિપાશીય સમમિતિ ધરાવતા કૃમિ પ્રાણીઓ છે. તે મોટેભાગે જલીય, સ્થલીય અને કેટલાક પરોપજીવીઓ છે. ગોળાકાર, સામાન્ય ચપટા અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. પાચનતંત્ર સંપૂર્ણ મુખ અને મળ દ્વારા આવેલું હોય છે. ઉત્સર્જન તંત્ર શાખિત અને ઉત્સર્જન નલિકા દ્વારા લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન માટે સીધો એટલે કે બાળ સ્વરૂપ અને પુખ્ત પ્રાણી સ્વરૂપે જોવા થઈ જાય છે. બરાબર. ઉદાહરણ તરીકે કરમીઓ, વાવચેરિયા વગેરે જોવા મળે છે. વાવચેરિયા એ હાથી પગા માટે અને કરમીઓ પેટમાં દુખાવો કરે છે. બરાબર. તો આની અંદર નર માદા કરતાં નાના હોય, એટલે કે મોટે ભાગે નર નાદલા અને માદા મોટી હોય છે. બરાબર. સમુદાય સૂત્રકૃમિ એકદમ ઇઝી છે ને પૂછાતું રહેલું છે. ત્યાર પછી આવ્યો સમુદાય નુપુરક. બરાબર. સમુદાય નુપુરક બાબા, આની અંદર પણ બહુ બધા જાણવા જેવી વસ્તુ છે. તમે જાણતા હોય કે નહીં હોય તે નહીં ખબર, પણ આમાં બહુ મસ્ત જાણવા જેવું છે. વરકૃમિઓ અથવા તો બરાબર, તો નુપુરક સમુદાય જે સમખંડીય ખંડતા બાબા, પહેલામાં પહેલો સમુદાય જે સમખંડીય આપણા જોયું તે ખંડો ધરાવતો બરાબર, ત્રિગર્ભસ્તરીય દ્વિપાશીય સમમિતિ દેહકોષ્ટી પ્રાણીઓ છે. સમખંડીય ખંડ ધરાવતા ત્રિગર્ભસ્તરીય દ્વિપાશીય સમમિતિ દેહકોષ્ટી પ્રાણીઓ બરાબર. મોટાભાગના પ્રાણીઓ જલીય એટલે કે પાણીની અંદર જોવા મળે તે, કેટલાક સ્થલીય જે દરવાસી હોય, સ્થલીય એટલે કે જમીન ઉપર જોવા મળતા હોય તે દરવાસી, આપણે ઉંદરની વાત કરીએ એ ટાઈપના ઉંદર, આપણે દરની અંદર રહેતા હોય અથવા તો ટ્યુબમાં રહેનારા, ટ્યુબમાં એટલે કે દર ખોડીને જ અંદર રહેતા હોય તેવા. પછી મુક્તજીવી તથા કેટલાક પરોપજીવી પણ જોવા મળે છે. મુક્તજીવી એટલે કે ગમે ત્યાં જોવા મળતા હોય, પરોપજીવી એટલે કે બીજાના ઉપર આધાર રાખે છે. આ ટ્યુબમાં રહેનાર પ્રાણીઓ એટલે કે દરિયામાં જે પાણી હોય ને, તો ટ્યુબ આકારની એક આખી રચના જોવા મળે તો તેની અંદર રહેતા હોય છે. તો દરિયામાં રહેતા પ્રાણીઓ ફરતે બનાવતા આવરણને ટ્યુબ જેવું પ્રાણી કહેવાય. એટલે કે આ જાણે કે પ્રાણી છે તો તેની ફરતે એક આખું આવી ટ્યુબ જેવું આવરણ બનાવી દે એના રક્ષણ માટેનું, તો તેને કહેવાય ટ્યુબમાં રહેનાર પ્રાણીઓ. બરાબર. તો જલીય, સ્થલીય, દરવાસી, ટ્યુબમાં રહેનારા પ્રાણીઓ, મુક્તજીવી અને કેટલાક પરોપજીવીઓ જોવા મળે છે. બરાબર. એનું શરીર બરાબર નળાકાર શરીર છે અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. નળાકાર શરીર એટલે કે આપણે નળી જેવા આકારનું આખું મોટું નળાકાર શરીર જોવા મળે છે, એટલે કે નળાકાર શરીર અને અંગ સ્તરીય આયોજન ધરાવે છે. બરાબર. પછી એની અંદર પ્રચલન માટે, પ્રચલન એટલે કે હલનચલન. બરાબર. પ્રચલન અંગો તરીકે વજ્રકેશો એટલે અરસિયું. બરાબર. અરસિયું, અરસિયું જોઈ લો તમને એમ લાગે કે પેટે સરકીને ચાલતું છે, એટલે આપણે એને પેટે સરકીને એમ કહીએ તો, પરંતુ એના જે પેટે સરકીને નથી ચાલતું, પરંતુ આવી રીતના નાના નાના વજ્રકેશો આવેલા હોય એના શરીર ઉપર. બરાબર. જેને એ બહાર કાઢે, જ્યારે ચાલવાનું હોય ત્યારે એને બહાર કાઢે અને તેની મદદથી એ ચાલી શકે છે. અભિચરણ પાઠ, હું અભિચરણ પાઠ એટલે કે રેટી કીરો એનું ઉદાહરણ. બરાબર. આંગળીઓ ને બધું એનું જોઈન્ટ જ દેખાતું હોય તમને, અભિચરણ પડ. બરાબર. અને શરીર દિવાલમાં જોવા મળતા આયામ અને વર્તુળીય સ્નાયુઓ આવેલા હોય છે, જે એની જે શરીર ઉપર જે સ્નાયુઓ આવેલા છે તે કઈ, આયામ અને વર્તુળીય સ્નાયુઓ આવેલા છે. આયામવર્તી સ્નાયુઓ અને વર્તુળીય સ્નાયુઓ આવેલા હોય છે. પછી પાચનતંત્ર કેવું છે, સંપૂર્ણ અને બહિર્કોષીય પાચન જોવા મળે છે. બરાબર. સંપૂર્ણ જોવા મળે અને બહિર્કોષીય એટલે કે મોટેભાગની વસ્તુનું પાચન કરી શકે છે. પરિવહન તંત્ર એટલે કે રૂઢિનું પરિવહન તંત્ર ધરાવતું પહેલામાં પહેલું આવેલું છે. બરાબર. બંધ પ્રકારનું અને શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન જે રૂઢિરમાં રસમાં આવેલું હોય છે. કયા પ્રકારનું એ જોવા મળે, બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે, શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન એટલે કે આપણે ઓક્સિજન જે લઈએ તે હિમોગ્લોબિન રૂઢિર રસમાં આવેલું હોય છે, એટલે કે હિમોગ્લોબિન યુક્ત રૂઢિર આવેલું હોય છે. ઉત્સર્જનની વાત કરીએ તો પરિવહન તંત્ર તરીકે બંધ પ્રકારનું અને શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન આવેલું હોય એટલે કે રુધિરસમાં ભરેલું હોય. ઉત્સર્જનમાં હું આવેલા હોય તથા જલીયમન અંગ તરીકે ઉત્સર્ગિકા, પહેલાં પહેલું આની અંદર હું આવેલું હોય ઉત્સર્જન અંગ તરીકે ઉત્સર્ગિકા આવેલું હોય છે.
પછી ચેતાતંત્ર એટલે કે આપણે જે જોડમાં અને મસ્તિષ્કમાં આવેલા એમાં માથાની અંદર ચેતાકોંડો અને બેવડા વક્ષ ચેતારજ્જુથી રચાય છે. આનાથી ચેતાકોંડો અને બેવડા વક્ષ ચેતારજ્જુથી રચાય છે. તેની ઉપર દરેક ખંડમાં આવેલા ચેતાકણ અને પાર્શ્વીય ચેતા હોય છે. દરેક ખંડને એટલે કે અહીંયા ને અહીંયા અહીંયા હોય છે, પાર્શ્વીય ચેતાઓ રચે છે. બરાબર. પ્રાણીઓ એકલિંગીમાં રેટિકીરો, ઉભયલિંગીમાં અરસિયું, જળો. બરાબર. પ્રજનન લિંગી પદ્ધતિ દ્વારા કરે છે. કયા પદ્ધતિ દ્વારા? પ્રજનન લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા કરે છે. બરાબર. અરસિયુંની અંદર 120 થી 130 ખંડો આવેલા હોય, જરાની અંદર 33 ખંડોનું શરીર આવેલું હોય. બરાબર. અરસિયાનું જે છે તે 120 થી 110 એટલે 110 થી 120 ખંડો જેટલા આવેલા હોય, જરાનું 33 ખંડોમાં શરીર વિભાજિત થયેલું હોય છે. બરાબર. હવે અરસિયાની અંદર જ નર અને માદા બંનેની અંદર એકની અંદર જ આવી ગયેલા હોય. જરાની અંદરની વાત કરું. બરાબર. જરો, બરાબર, આપણે ગમે ત્યારે જોઈએ ને, જરો એકવાર લોહી ચૂસવાવાળો જરો કહેવાય. આને જે કહેવાય તે લોહી ચૂસનાર જરો. લોહી ચૂસનાર જરો એટલે કે જે કોઈ હોય જરો છે તો તે આપણા શરીર ઉપર એકવાર અહીંયા જા કે અહીંયા ચીપકી ગયો આટલાના ભાગમાં, તો એ પછી ત્યાંથી ઉખડતો નથી. આપણા શરીરની અંદરથી લોહી ચૂસે છે ને એનામાંથી એ પછી મોટો થાય છે. પરંતુ એને તમે લાકડી મારો, કોઈ પણ વસ્તુ મારો, પણ એ ત્યાંથી છૂટો થતો નથી. એને છૂટો કરવો અઘરો છે. એમ લોહી એમ ચીપકી જ જાય, એની ઉપર એમ ચીપકી જાય. તમે એમને ગમે તેટલું ખેંચો, ગમે તેટલા બળપૂર્વક ખેંચો તો પણ એ ત્યાંથી છૂટતા નથી, કારણ કે એ આપણો લોહી ચૂસે છે. ને એક એવી કન્ડિશન આવી જાય તો આપણને મૃત્યુ પણ કરી શકે છે લોહી ચૂસનાર જરો. બરાબર. એ જે લોહી ચૂસનાર જરો છે તે અમુક વખત આપણને મૃત્યુ પણ કરી શકે છે. એ મોટે ભાગે જે પ્રાણીઓ હોય ને કાડુ કિચનની અંદર સૌથી વધારે જોવા મળે. કાડુ કિચનમાં જ્યારે ધોળધાક ચરવાગી જાય અથવા એની અંદરથી એને ચોંટી જાય એના શરીર પર, ને લોહી ચૂસવા બાજે છે, ને એ મોટો ઠિયા કરે છે, ને એના જીવાણુ આપણા શરીરની અંદર પહોંચે એટલે આપણને પણ મૃત્યુ તરફ દોડી લઈ જાય છે. બરાબર. હવે એને હટાડવું હોય આપણે, એ જરાને હટાડવું હોય તો મીઠાના પાણી છાંટવું પડે. શું છાંટવું પડે? મીઠાનું પાણી છાંટવું પડે છે. જરો છે બાબા આપણા શરીર ઉપર ચીપકેલો હોય તો તેને હટાડવા માટે, બરાબર, એને હટાડવા માટે આપણે શું કરવું પડે? મીઠાના પાણી નાખવું પડે. જરાને હટાડવું હોય તો આપણે શું કરવું પડે? મીઠાવાળું પાણી, એટલે કે બંનેનો અંદર એ આવી જાય, આયોડિન્સ આવી જાય, એટલે એનું વિરોધની પ્રક્રિયા થઈ જાય, એટલે જરો મૃત્યુ પામે, તેથી ત્યાંથી એ છૂટો પડી જાય છે. બરાબર. એ જ રીતે અરસિયાની અંદર 120 ખંડો જેવું આવેલું રેટિકીરો એટલે કે રેતીની અંદર પણ, જે ગરમ રેતી હોય તો તેની અંદર પણ આસાનીથી ચાલી શકે, તેના માટે અભિચરસ પાડે એટલે કે એના ઠંડી ચામડી એકદમ એટલી જાડી હોય તેની, એટલા માટે ઠંડકમાં રહીને એ ચાલી શકે છે. બરાબર. નુપુરક અથવા તો વરકૃમિ કહેવામાં આવે છે. બરાબર. ડે કોસ્ટર તરીકે પછી એની અંદર લાલ રૂઢિ ધરાવતું પહેલામાં પહેલું એ છે. બરાબર. સમખંડીય ધરાવતા પહેલામાં પહેલું ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વીય સમિતિ દેહકોષ્ઠી, પછી જલીય, કેટલાક સ્થલીય, દરવાસી, ટ્યુબમાં રહેતા મુક્તજીવી તરીકે પ્રાણીઓ છે. બરાબર. નળાકાર શરીર અને અંગસ્તરીય અંગતંત્રસ્તરીય આયોજન ધરાવે. પ્રચલનની અંદર એટલે કે હલનચલનની અંદર વજ્ર કેસો આવેલા હોય અરસિયાની અંદર. અભિચરણ પાદ રેતી કિરાની અંદર આવેલા હોય છે, અને વર્તુળીય સ્નાયુ અને આયામવર્તીય સ્નાયુઓ આવેલા હોય છે. પાચનતંત્ર સંપૂર્ણ અને બહિકોષીય પાચન પણ ધરાવે છે. પરિવહન તંત્રની અંદર બંધ પ્રકારનું રોહીનું પરિવહન થાય, અને શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન એટલે કે લાલ રંગનું રુધિર જોવા મળે છે. બરાબર. પછી ઉત્સર્જન અંગ તરીકે જલ નિયમન અંગ તરીકે ઉત્સર્ગિકા આવેલું હોય છે. ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાકંદ્ર જન અને બેવડા વક્ષ ચેતારજ્જુથી રચાયેલા હોય છે, જે ઉપર દરેક ખંડમાં આવેલા ચેતાકંદ અને પાર્શ્વીય ચેતા હોય છે. ઉદાહરણ તરીકે રેટિકીરો, અરસિયો, જલો એના સ્વરૂપે થાય છે. લિંગી પ્રજનન દ્વારા પ્રજનન કરે છે. બરાબર. આ વાત થઈ નુપુરક સમુદાયની.